हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्ट रेसिपी। मारी चैनल में तमारु स्वागत है। तो फ्रेंड्स, आज हूँ तमने वड़ापावनी स्पाइसी चटनी बनावता शीखीश। तो एना माटे मैं अहीं लसणनी कड़ी लई लीधी है, तो 15 जेटली लसणनी कड़ी लई लीधी है। त्यारबाद आपणे एमां सूखी लाल मिर्च लई लेवानी छे, तमे जोई शको छो साबुत। त्यारबाद मैं एमां सूकुं नारियल लई लीधुं छे, तो ए 2 टेबल स्पून जेटलू नारियल लीधुं छे। तो आ एक कप जेटलू नारियल लीधुं छे, तमे जोई शको छो। तो हवे आपणे सौथी पहेला बधाने शेकी लेवानुं छे आपणे। तो चलो शेकी लईए। तो फ्रेंड्स, एना माटे तमारे एक पेन लई लेवानुं छे, तेने ગરમ કરવા મૂકી દેવાનું છે થોડી વાર। ત્યારબાદ એ ગરમ થઈ જાય પછી આપણે એમાં બધી જે ભી સામગ્રી છે એ બધી આપણે શેકી લેવાની છે સરસ રીતે। તો ફ્રેન્ડ્સ, આપણું પેન ગરમ થઈ ગયું છે, તો હું એમાં હવે લસણને શેકી લઈશ। જે આપણે લસણની 15 જેટલી કળી લીધી છે એને આપણે સરસ રીતે શેકી લેવાની છે બધી। અને ફ્રેન્ડ્સ, તમે જે પણ પેન લો એ ગરમ થઈ જવું જોઈએ સારી રીતે, પછી જ એમાં સામગ્રી નાખવાની છે। તો મેં ગરમ થઈ ગયું છે અને સામગ્રી નાખી છે, લસણ એડ કર્યું છે, તો એને આપણે સરસ રીતે શેકાવા દેશું। અને તમારે એને પલટાવતું રહેવાનું છે સારી રીતે, જેથી લસણ છે સરસ રીતે શેકાઈ જાય અને બળે પણ ના એ ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ચટણી છે એ કડવી લાગશે। તો સરસ રીતે આપણે લસણ શેકી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણું લસણ સરસ રીતે શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે કાઢી લેવાનું છે એક પ્લેટમાં। હવે આપણે એમાં મરચાં શેકી લઈશું સૂકેલા, એને પણ સરસ રીતે શેકી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું મરચું પણ શેકાઈ ગયું છે સૂકું મરચું, તો એને પણ આપણે કાઢી લેવાનું છે એક પ્લેટમાં। તો ફ્રેન્ડ્સ, હવે આપણે નારિયેળને શેકી લેવાનું છે, નારિયેળની છીણ છે એ સૂકી એને, તો તમારે આને ગેસ બંધ કરીને શેકી લેવાનું છે જેથી બળે ના એ ખાસ ધ્યાન રાખવાનું છે, અને એને તમારે હલાવતા રહેવાનું છે। તો આ રીતે એને પણ શેકી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણી નારિયેળની છીણ પણ સારી રીતે શેકાઈ ગઈ છે, તો હવે એને પણ આપણે કાઢી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, મેં સામગ્રી કાઢી લીધી છે, તો હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું। તેમાં 1/2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું, ત્યારબાદ થોડું આપણે 1/2 ચમચી જેટલું ધાણા પાવડર। હવે આને આપણે પીસી લેવાનું છે મિક્સરમાં સારી રીતે। તો ફ્રેન્ડ્સ, આપણી વડાપાઉંની સ્પાઈસી ચટણી તૈયાર છે, મેં સરસ રીતે પીસી લીધી છે, તો તમે જોઈ શકો છો। તો તમે આને ફ્રીઝરમાં સ્ટોર કરીને મૂકી શકો છો, તો તમારે આને બંધ ડબ્બામાં સરસ રીતે જેની અંદર હોવાના જાય એ રીતના ડબ્બામાં તમે રાખીને આને ફ્રીઝરમાં મૂકી દો તો ચાલે। અને આને તમે મહિનો સુધી, 2-3 મહિના સુધી રાખી શકો છો આ ચટણીને, અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરો અને કોમેન્ટ કરો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ટેસ્ટ સેજલ રેસીપીને। થેન્ક યુ ફોર વોચિંગ।